हेलो स्टूडेंट्स, हवे स्टार्ट करिए आपे नेक्स्ट थियरी, दैट इज गुरुत्व स्थिति ऊर्जा, એટલે કે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. બરાબર, તો સ્થિતિ ઉર્જા શું છે? તો ચેપ્ટર નંબર 6 ની અંદર આપણે ડિસ્કસ કરેલું હતું કે પદાર્થ જે છે એની સ્થિતિના લીધે એની પોતાની પાસે એક ઉર્જા રહેલી હોય એને આપણે સ્થિતિ ઉર્જા કહેલું હતું, અને એનું સૂત્ર આપણે ત્યાં તારવેલું જ હતું કે જો કોઈ પદાર્થ છે એને સપાટીથી h જેટલી ઊંચાઈએ પકડી રાખવામાં આવે તો ગુરુત્વ સ્થિતિ ઉર્જા mgh જેટલી થાય છે. બરાબર, તો અહીંયા આગળ આપણે વાત કરવી છે ગુરુત્વ સ્થિતિ ઉર્જાની. ગુરુત્વ સ્થિતિ ઉર્જાની વાત કરું તો સૌથી પહેલા આપણને ગુરુત્વ બળની ખબર હોવી જોઈએ. તો અત્યાર સુધી આ ચેપ્ટરમાં આપણે ગુરુત્વ બળ F = g m1 m2 / r² વિશે વાત કરેલી, જે એક પ્રકારનું સંરક્ષી બળ છે. મતલબ કે આ બળ માર્ગ આધારિત નથી. ચેપ્ટર નંબર 5 ની અંદર આપણે સંરક્ષી બળો કોને કહેવાય અને અસંરક્ષી બળો કોને કહેવાય એના વિશે ચર્ચા કરેલી હતી. એટલે અત્યારે આપણે સંરક્ષી બળો વિશે ફરીથી નથી કહેતો, પણ ટૂંકમાં કહું તો આ બધા બળો જે છે એ માર્ગ આધારિત હોતા નથી. હવે આપણે ગણતરી કરીએ કે ભાઈ ગુરુત્વ બળ આધારિત સ્થિતિ ઉર્જા કેટલી ઉત્પન્ન થાય. તો માની લો કે આ જે રેડ કલરમાં છે એ પૃથ્વી છે. બરાબર, સપોઝ આ છે પૃથ્વી. પૃથ્વીની સપાટીથી આ એક નંબરનું બિંદુ છે ને એ આવેલું છે h1 જેટલી ઊંચાઈ. ઓકે, અને પૃથ્વીની સપાટીથી આ બે નંબરનું જે બિંદુ છે એ આવેલું છે h2 જેટલી ઊંચાઈ. હવે કોઈ એક પદાર્થ છે કે જેનું દળ છે m, એને h1 ઊંચાઈએ મેં ઓલરેડી પકડી રાખેલો છે, ત્યાંથી મારે એને બિંદુ 2 સુધી લઈ જવો છે. મતલબ કે h2 ઊંચાઈ સુધી લઈ જવો છે. પૃથ્વીની સપાટીથી h1 જેટલી ઊંચાઈએ મેં m દળના પદાર્થને પકડી રાખેલો છે, એને મારે ક્યાં લઈ જવો છે? h2 ઊંચાઈએ લઈ જવો છે. હવે h1 થી h2 હું સીધે સીધું લઈ જાઉં કે આવી રીતે લઈ જાઉં એનાથી કોઈ ફેર પડશે નહીં, કારણ કે પદાર્થને h1 થી h2 સુધી લઈ જવામાં હું ગુરુત્વ બળની વિરુદ્ધમાં કાર્ય કરું છું, અને ગુરુત્વ બળની વિરુદ્ધમાં જે કાર્ય કરો છો એ માર્ગ આધારિત નથી. કેમ? તો કે ગુરુત્વ બળ છે એ સંરક્ષી બળ છે. એટલે h1 થી ડાયરેક્ટ h2 જાઓ કે પછી આવી રીતે ઝિગઝેગ માર્ગે જાઓ એનાથી કોઈ ફેર પડશે નહીં. બરાબર, તો h1 થી આપણે ક્યાં જઈએ છીએ? h2. તો h1 થી h2 જઈએ છીએ તો 1 થી 2 સુધી જવામાં કેટલું કાર્ય થાય? તો કાર્ય એટલે બળ ગુણ્યા બળની દિશામાં સ્થાનાંતર. બળ કેટલું થાય છે? mg. બરાબર, કારણ કે ગુરુત્વ બળ ક્યાં લાગે? નીચેની તરફ લાગતું હોય, mg. અને સ્થાનાંતર આપણે કેટલું કરીએ છીએ? h2 -h1, કારણ કે આખા આખું h2 છે, આ h1 છે, તો સ્થાનાંતર થશે h2 -h1. તો આને તમે જો સાદુરૂપ આપો, બરાબર, આને તમે જો વચ્ચે સાદુરૂપ આપો તો આવું પણ લખી શકાય કે mgh2 -mgh1. બરાબર, તો mgh2 એને કહેવાય કે h2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. મતલબ કે પૃથ્વીની સપાટીથી h2 સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય માઇનસ પૃથ્વીની સપાટીથી h1 ઊંચાઈ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય, આ બે કાર્યની બાદબાકી એટલે તમને મળશે ચોખ્ખું કાર્ય. બરાબર, એનીવેઝ આ સિમ્પલ છે, પણ આપણને આમાં રસ નથી. બરાબર, મારે તો એક સ્થિતિ ઉર્જા માટેનું એવું સૂત્ર તારવવું છે કે જે બધી જગ્યાએ કામમાં આવે. તો હવે હું શું કરું? તો કે માની લો કે પદાર્થને હું આ h1 અહીંયાથી h2 એટલે અહીંયા સુધી લઈ જાઉં છું આમ, તો મારે જે કાર્ય કરવું પડે છે એની અંદર હું એવું કરું કે h1 થી લઈ અને h2 સુધીનું જે સ્થાનાંતર છે એને ઘણા બધા નાના સ્થાનાંતરની અંદર વિભાજિત કરી દઉં. બરાબર, જે ઊંચાઈ છે એમાં આપણે એવું કરીએ કે દરેક ઊંચાઈને bh જેટલી નાની નાની ઊંચાઈમાં વિભાજિત કરી દઈએ, અને પછી એના માટે જે કાર્ય કરવું પડે એનો આપણે સરવાળો એટલે કે સંકલન કરી નાખીએ. તો ટોટલ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ f ઇન્ટુ dx. જે તમે dx કહો છો એ x અક્ષ ઉપર સ્થાનાંતર હોય, તો અત્યારે સ્થાનાંતર h માં થાય છે. બરાબર, એટલે આપણે શું લખેલું છે? dh. સમજણ, આપણે લખેલું છે bh. તો f ઇન્ટુ dh ક્યાંથી ક્યાં સુધી? h1 થી લઈ અને h2 સુધી.
હવે f f માં શું થશે g m1 m2 upon r square g m1 એટલે પૃથ્વીનું માસ me તો g me આ પદાર્થનું પોતાનું દળ એટલે m બરાબર અને upon r square r માં કેવું છે કે માની લઈએ કે આપણે એને h જેટલી ઊંચાઈમાં સ્થાનાંતર કરીએ છીએ સ્થાનાંતર કેટલું કરીએ છીએ h જેટલું એટલે કે h2 minus h1 બરાબર h તો g m e m upon h square dh ક્યાંથી ક્યાં સુધી h1 થી h2 સુધી હવે g m e m ને બહાર લઈ લો h ની બે ઘાત ઉપર આવે તો h ની minus બે ઘાત અને dh હવે minus બે ઘાત નું સંકલન શું થાય તો સંકલન મેં તમને શીખવાડેલું છે ઘાતમાં એક ઘાતમાં વધારો થાય ટોટલ ઘાત નીચે આવે તો માઇનસ બે ઘાત છે બરાબર તો માઇનસ બે ઘાતમાં એક ઘાત વધે ટોટલ ઘાત છેદમાં આવે તો આ શું થઈ જાય કે h ની માઇનસ વન ઘાત છેદમાં માઇનસ વન h ની માઇનસ વન ઘાત છે સોરી h ની માઇનસ વન ઘાત છે એને તમે શું લખી શકો છેદમાં 1 upon h અને minus 1 ને ઉપર લખો તો minus 1 upon h અને h1 થી ક્યાં સુધી h2 સુધી બરાબર હવે અપર લિમિટ આપો તો minus h2 તો અહીંયા minus 1 upon h2 minus minus 1 upon h1 બરાબર અને minus ની લિમિટ માં જો તમને તકલીફ પડતી હોય તો minus ની નિશાની બહાર લઈ લો જો તમને લિમિટ માં તકલીફ પડતી હોય તો minus ની નિશાની ને પહેલાથી જ બહાર લઈ લો આમ બરાબર હવે શું બાકી રહ્યું 1 upon h તો 1 upon h2 minus 1 upon h1 minus gmem 1 upon h2 minus 1 upon h1 બરાબર તો આ રીતે તમે લિમિટ આપી શકો અથવા એક સ્ટેપ કાપવું ન હોય તો માઇનસ ની નિશાની બહાર લઈ લીધી 1 upon h અહીંયા h1 અને અહીંયા h2 તો 1 upon h2 minus 1 upon h1 તો આ એક સૂત્ર જે છે એ કાર્યનું થઈ ગયું બરાબર શું સૂત્ર થાય છે કાર્યનું તો કે આ સૂત્ર તમને એવું કહે છે કે ગુરુત્વ પ્રવેગની વિરુદ્ધમાં પદાર્થને h1 ઊંચાઈથી h2 ઊંચાઈ લઈ જવો હોય તો કરવું પડતું કાર્ય માઇનસ g mem 1 upon h2 માઇનસ 1 upon h1 બરાબર તો એક આ સૂત્ર કામનું છે અને હવે માની લો કે તમારી પાસે જે બે પદાર્થો છે પૃથ્વીનું દળ m e અને ઓલું m એની બદલે તમે નાના બે પદાર્થ વિચારો કે પહેલો પદાર્થ કે જેનું દળ છે m1 અને બીજો જે છે બરાબર એ છે m2 પહેલો છે m1 બીજો છે m2 હવે આપણે એવું ધારી લઈએ કે શરૂઆતમાં આ બે વચ્ચેનું અંતર h1 કેટલું હતું ઇન્ફાઇનાઇટ હતું શરૂઆતમાં આ બે વચ્ચેનું અંતર કેટલું હતું h1 બરાબર ઇન્ફાઇનાઇટ તો આ બે વચ્ચેનું અંતર જે શરૂઆતમાં h1 બરાબર ઇન્ફાઇનાઇટ હતું ત્યાંથી હું એને h2 એના બરાબર r જેટલા અંતરે લાવું છું આ m2 દળના પદાર્થને ક્યાં લાવું છું ઇન્ફાઇનાઇટ થી r અંતરે લાવું છું તો હવે આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું r તો આ સૂત્રમાં h2 ની બદલે શું મૂકવાનું r અને h1 ની બદલે શું મૂકવાનું ઇન્ફાઇનાઇટ 1 upon ઇન્ફાઇનાઇટ એટલે 0 એ નીકળી ગયું તો અહીંયા આગળ શું બાકી રહેશે આ નીકળી ગયું માઇનસ g mem upon r આ થઈ ગયું કાર્યનું સૂત્ર એટલે કે કોઈ m દળના પદાર્થને અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ આગળની તંત્રની સ્થિતિ ઊર્જા એ બિંદુ આગળની તંત્રની સ્થિતિ ઊર્જા તમે જે કાર્ય કરવામાં ઊર્જા વાપરો છો એ ઊર્જા આપેલા પદાર્થને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે m2 દળના પદાર્થને અનંત અંતરેથી r અંતરે લાવવા માટે તમે જે કાર્ય કરો છો ઈ કાર્યમાં તમે કંઈક ઊર્જા વાપરો છો અને એ ઊર્જા આપેલા પદાર્થને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મળે છે એટલે હવેથી આપણે સીધું સૂત્ર શોર્ટકટમાં એમ યાદ રાખવાનું કે આ m1 આ m2 બે ની વચ્ચેનું અંતર r તો સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઇનસ g m1 m2 upon r કામ પૂરું માઇનસ g m1 m2 upon r બરાબર અહીંયા જે છે એ m1 અને m2 છે
એટલે આપણે શું કરીએ m1 અને m2 છે તો સૂત્રમાં એમ લખી નાખીએ માઇનસ g m1 m2 g m1 m2 upon r બરાબર આ સ્થિતિ ઊર્જાનું સૂત્ર થઈ જશે બરાબર તો આ તમારા માટે એક સુપર મોસ્ટ આઈએમપી વસ્તુ થઈ ગઈ બીજું ટેક્સ્ટબુક વાળે શું કર્યું છે કે પહેલા પહેલા તમને આ સૂત્ર h ના સ્વરૂપમાં આપેલું છે પછી અહીંયાથી સૂત્ર છે એ r ના સ્વરૂપમાં નવું એક્ઝામ્પલ લઈને સમજાવેલું છે તો એવું શું કામ કરવાનું ભાઈ h થી આપણે સમજવાનું ચાલુ કરેલું છે બરાબર આ તો રોક છે મેં તમને h વડે સમજાવવાનું ચાલુ કર્યું હતું કે h1 અને h2 તો આપણે એને જ કન્ટિન્યુ કરીએ h1 થી h2 h1 થી h2 અને અહીંયા પણ શરૂઆતમાં h1 અને છેલ્લે h2 બરાબર તો એક જ એક્ઝામ્પલમાં તમારી આખા કે થિયરી લીધી છે ટેક્સ્ટબુકમાં આ જ થિયરી સમજાવવા માટે તમને ત્રણ ઉદાહરણ અલગ અલગ આપેલા છે એવું આપણે કરવાની જરૂર નથી મેં જે રીતે થિયરી લખેલી છે એ રીતે તમે લોકો લખી નાખો અને આ થઈ ગયું તમારું ગુરુત્વ સ્થિતિ ઊર્જાનું સૂત્ર માઇનસ જી એમ અને ટુ અપોન આર ઓકે કોઈ પણ ડાઉટ હોય યુ કેન કોલ મી થેન્ક યુ